नमस्कार मित्रों, स्वागत छे तमारू मारी यूट्यूब चैनल में मेहुल मावाणी एजुकेशन एंड कल्चर। मित्रों, आज आपणे आ वीडियो में जोशू धोरण 8 विषय गुजराती सेकंड सेमिस्टर एटले के द्वितीय सत्रना एकम 19 सांढना थियो। आ एकमना शब्दार्थ, रूढ़िप्रयोग अने जोड़े जोड़े अभ्यासना प्रश्नों की चर्चा मित्रों आपणे आ वीडियो में करीशुं। तो मित्रों, तमे आ एकमनो अभ्यास करी लीधो हशे, समझ्यो हशे अने जाण्यो हशे तो तेमां चंदानी बहादुरीनी सुंदर वात करवामां आवी छे। तो जोईए हवे एकम विशे। मित्रों, आ जे एकम छे तेना लेखक छे ईश्वर पेटलीकर अने साहित्य प्रकार छे नवलकथाखंड। परीक्षामां क्यारेक आपेली कृतिना लेखक अने साहित्य प्रकार अंगेना प्रश्नो पूछाता होय छे, तो फरीथी एकवार याद करी लईए। लेखक ईश्वर पटेल अने साहित्य प्रकार नवलकथाखंड। वीडियो शुरू करता पहला जो मित्रों तमने आ वीडियो गमी तो प्लीज़ मित्रों वीडियो ने शेयर करजो, वीडियो ने लाइक जरूर थी करजो अने चैनल ने सब्सक्राइब जरूर थी करजो। मेहुल मावाणी एजुकेशन एंड कल्चर चैनल ने सब्सक्राइब करवा माटे वीडियो नी नीचे आपेलू सब्सक्राइबनू लाल बटन जरूर थी दबावजो। आगळ वधीए। हवे जोईए मित्रों शब्द समजूती। आपेला एकमनी शब्द समजूतीनो अभ्यास एटला माटे करी लईशुं कि आपणा शब्द भंडोळमां वधारो थाय, जोड़े जोड़े परीक्षामां शब्द समूहो माटे एक शब्द के समानार्थी शब्द पूछाय तो आपणे तेना उत्तरो लखी शकीए। आगळ वधीए। शब्द पहेरो छे फलंग, अर्थ फाळ अथवा कूदको। भिलाड़वू अर्थ बगाड़वू, खास करीने खेतर में भिलाण करवू। डहकलो अर्थ तोफानी ढोर ने पगे बेरवा तो घाड़ो, लाकड़ू। मित्रों, आ शब्द कदाच शब्द समूहों माटे एक शब्द में परीक्षा में पूछाई शके तेवू छे। कोढ़ी अर्थ कुहाड़ी। कोटे अर्थ गळे। આગળનો શબ્દ છે દલીલ અર્થ વિવાદના મુદ્દાની રજૂઆત। ભાલોડા અર્થ તીર કે તેનું પાનું, એક હથિયાર। હરાયો અર્થ રખડતું, છૂટું ફરતું, અંકુશ વગરનું અથવા માતેલું। ત્યાર પછી શબ્દ છે ત્રાટક અર્થ તાકીને એક જ સ્થાને જોઈ ચિત્ત એકાગ્ર કરવાની યોગની ક્રિયા। મિત્રો, આ શબ્દ પણ પરીક્ષામાં શબ્દ સમૂહો માટે એક શબ્દ માટે પૂછાઈ શકે તેવો શબ્દ છે, માટે ધ્યાનથી અભ્યાસ કરી લઈશું। આગળનો શબ્દ છે ક્ષુલ્લક અર્થ તુચ્છ અથવા નજીવું। આગળનો શબ્દ છે રાસવા, ગાડાના બળદના દોરડાના માપના અંતરી। અંતિમ શબ્દ વાંચવું અર્થ ઈચ્છવું। તો મિત્રો, આ રીતે એકમમાં આપેલા તમામ શબ્દો અને તેના અર્થ આપણે જોયા। હવે આગળ વધીએ રૂઢિપ્રયોગ, તેના અર્થ અને વાક્ય પ્રયોગ અંગે જોઈએ। મિત્રો, અહીં એકમમાં આપણને રૂઢિપ્રયોગ અને તેના અર્થ આપેલા છે, આપણે જોડે જોડે તેના વાક્ય પ્રયોગ પણ શીખીશું। જોઈએ પહેલો રૂઢિપ્રયોગ। રૂઢિપ્રયોગ પહેલો છે જીવ લઈને નાસવું, અર્થ જીવ બચાવવા ઘણી જ ઉતાવળે દોડવું। વાક્ય સિંહને જોઈ હરણનું ટોળું જીવ લઈને નાસ્યું। રૂઢિપ્રયોગ બીજો ચું કે ચા ન થવું, અર્થ કંઈ પણ ન બોલવું અથવા સાવ ચૂપ થઈ જવું। વાક્ય પોલીસને આવતા જોઈ ચોર ચું કે ચા ન થયા।
આગળનો રૂઢિ પ્રયોગ એકના બે ના થવું, અર્થ પોતાની વાત પર મક્કમ રહેવું. વાક્ય: રાજા પોતાના નિર્ણય પર એકના બે ન થયા. આગળનો રૂઢિપ્રયોગ છે હાંજા ગગડી જવા, અર્થ બીકથી થથરી જવું. વાક્ય: સિંહને આવતો જોઈ ગામ લોકોના હાંજા ગગડી ગયા. આગળ જોઈએ ગજુના હોવું, અર્થ શક્તિ બહારની વાત હોવી. વાક્ય: કોઈના પાસે સાંઢને ડહકલો નાખવાનું ગજુ ન હતું. આગળ જીવ પડી કે બંધાવો, અર્થ ભારે ચિંતા થવી, ચટપટી થવી. વાક્ય: બાળકને ઝાડ પર ચડતા જોઈ માતાનો જીવ પડી કે બંધાયો. આગળ વધીએ. અંતિમ રૂઢિપ્રયોગ છે ભોયમાં પેસી જવાનું મન થવું, અર્થ ખૂબ શરમાવવું, લાજવું. વાક્ય: ચંદાનો કટાક્ષ સાંભળી દરેકને ભોયમાં પેસી જવાનું મન થયું. તો મિત્રો, આ રીતે અહીં 7 રૂઢિપ્રયોગ આપ્યા છે. આપણે રૂઢિપ્રયોગ જોડે જોડે તેના અર્થ અને વાક્ય પ્રયોગ પણ શીખ્યા. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો આ રીતે વ્યવસ્થિત રૂઢિપ્રયોગ, તેનો અર્થ અને તેનો વાક્યમાં પ્રયોગ કરીશું. વાક્યો મિત્રો તમે તમારી રીતે વિચારીને પણ બનાવી શકો છો. હવે આગળ વધીએ. હવે જોઈએ મિત્રો અભ્યાસ. અભ્યાસના મિત્રો આપણને એક જ પ્રશ્ન આપ્યો છે, પરંતુ તે પ્રશ્નોનો ઉત્તર આપણે વિચારી વ્યવસ્થિત સમજીને લખવાના છીએ. જોઈએ તો મિત્રો પ્રશ્ન 1ની આપણને સૂચના આપી છે, નીચેના પ્રશ્નો વિશે વિચારો. અહીં મિત્રો આપણને 2 પ્રશ્નો આપ્યા છે, તેના વિશે વિચારી અને આપણે ઉત્તરો લખવાના છીએ. જોઈએ પહેલો પ્રશ્ન. પ્રશ્ન 1 છે મિત્રો, તમારા ગામમાં આવો સાંઢ હોય તો તેને નાથવા તમે શું કરો? તો મિત્રો અહીં આપણે જોયું તો ચંદાએ સાંઢ નાથવા માટે તેના પગમાં ડહકલો ભરાવી દે છે. તેવી જ રીતે જો તમારા વિસ્તારમાં, તમારા ગામમાં આવો સાંઢ હોય તો તેને નાથવા માટે, તેને પકડવા માટે, તેને અંકુશમાં રાખવા માટે તમે શું કરી શકો, એ તમે તમારી રીતે વિચારીને લખવાનું છે. અહીં જે ઉત્તર આપ્યો છે તે માત્ર નમૂનારૂપ અને સમજણ પૂરતો છે. તમે તમારી રીતે વિચાર કરીને પણ આ ઉત્તરને લખી શકો છો. તો જોઈએ ઉત્તર. મારા ગામમાં આવો સાંઢ હોય તો હું અને મારા મિત્રોની મદદથી તેને બાંધવાનો પ્રયત્ન કરું. આ માટે તેને પકડવા લીલું ઘાસ નાખું, મારા મિત્રોને લાકડીઓ લઈ તૈયાર રાખું જેથી તેમની મદદ લઈ શકાય. તે લીલું ઘાસ ખાતો હોય તે દરમિયાન તેને ખ્યાલ ન આવે તે રીતે દોરડાનો ઘાળીઓ બનાવી તેના પર નાખી તેને બાંધી દઉં અને યોગ્ય જગ્યાએ મોકલવાની વ્યવસ્થા કરું. તો મિત્રો અહીં એક નાનકડો પ્રયાસ આપ્યો છે સાંઢનો નાથવાનો. હવે તમે તમારા ગામમાં આવો સાંઢ હોય તો તેને કેવી રીતે પકડશો, તેને કેવી રીતે નાથશો, એ તમારે વિચારીને લખવું. આગળ જોઈએ પ્રશ્ન 2. પ્રશ્ન 2 છે, ઘરમાં તમે એકલા સૂતા છો અને એક ચોર ઘરમાં ઘૂસી આવે તો તમે શું કરશો? મિત્રો અહીં પણ તમારે વિચારીને લખવાનું છે. ધારો કે તમે ઘરમાં એકલા સૂતા છો અને અચાનક ઘરમાં જો ચોર આવી જાય તો કેવી પરિસ્થિતિ થાય અને આ પરિસ્થિતિનો સામનો તમે કેવી રીતના કરશો, તમે શું કરશો, એ તમારે વિચારીને લખવું. અહીં જે ઉત્તર છે માત્ર નમૂનારૂપ અને સમજણ પૂરતો જ છે. તમે તમારી રીતે વિચારીને ઉત્તર લખી શકો છો. તો જોઈએ ઉત્તર. મારા ઘરમાં હું એકલો હોઉં અને જો ઘરમાં ચોર ઘૂસી આવે તો હું મોબાઈલની મદદથી મારા આડોશી પાડોશી અને મારા મિત્રોને જાણ કરું જેથી તેઓ મદદ માટે આવી જાય. પોલીસને પણ જાણ કરી દઉં જેથી ચોરને પકડી શકાય. તો મિત્રો આ રીતે જો હું ઘરમાં એકલો હોઉં તો પરિસ્થિતિનો સામનો આ રીતે કરું. હવે તમે જો એકલા હોવ તો તમે શું કરી શકો, એ તમારે વિચારીને લખવાનું. તો મિત્રો બંને પ્રશ્નો ખૂબ જ વ્યવસ્થિત રીતે સમજી તમારા અનુભવના આધારે ઉત્તરો લખીશું. તો મિત્રો આ રીતે આપણો જે એકમ
છે સાંડના થયું તે કમના શબ્દાર્થ રૂઢિપ્રયોગ અને અભ્યાસના બંને પ્રશ્નોની અહીં મિત્રો વિગતે વ્યવસ્થિત ચર્ચા કરેલી છે। આશા રાખું છું કે તમને તમામે તમામ પ્રશ્નો વ્યવસ્થિત સમજાઈ ગયા હશે અને મિત્રો તમને આ વિડીયો ગમ્યો હશે। જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડીયોને શેર કરજો, વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે વિડીયોની નીચે આપેલું સબસ્ક્રાઇબનું લાલ બટન જરૂરથી દબાવજો, જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા સુધી ઝડપથી પહોંચી શકું। અને ખાસ તમને આ વિડીયો કેવો લાગ્યો તે અંગે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ જરૂરથી કરજો, અને કોઈ પણ પ્રશ્ન ના સમજાયો હોય તો પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો, જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા તે પ્રશ્નોના ઉત્તરો આપી શકું। તમારો ખૂબ ખૂબ આભાર।